नमस्ते प्रिय विद्यार्थी मित्रों, धोरण 11 विषय एसपी અને સ્વીસેના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આ અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે સેક્રેટરીના પ્રકારો વિશેની માહિતી મેળવતા હતા, તો તેમાં આપણે 2-3 સેક્રેટરીના પ્રકારો વિશેની માહિતી મેળવી, ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી અને કંપની સેક્રેટરી। કંપની સેક્રેટરીના 2 પ્રકાર છે, સામાન્ય સેક્રેટરી અને બીજો શું તો કે વહીવટી સેક્રેટરી। તો આ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કંપની સેક્રેટરીના 2 પ્રકારો ભણીએ અને ત્યાર પછી આગળના પ્રકારો વિશેની માહિતી મેળવીએ। તો જોઈએ કંપની સેક્રેટરી। તો કંપની સેક્રેટરીમાં પહેલો પ્રકાર છે સામાન્ય સેક્રેટરી। તો અહીંયા એક લીટી તમારે ઉમેરવાની કે કંપનીના સંચાલકો દ્વારા सामान्य सेक्रेटरी ने नीचे मुजबना कार्यो सौंपवामां आवे छे, तो नीचे मुजबना कार्यो करवा माटे आदेश आपवामां आवे छे। तो आपणे भणीए कि सामान्य सेक्रेटरी अने वहीवटी सेक्रेटरी कया कया प्रकारना कार्यो करे छे। आ बे सामान्य सेक्रेटरी अने वहीवटी सेक्रेटरी 2-3 गुणमां तमने एक एक प्रश्न पूछाशे, ए फाइनल छे, बेमले एक पूछाय ज घणी वखत ए पूछातो होय छे। तो जोईए सामान्य सेक्रेटरी ना कार्यो छे, पहलो शु कार्यो छे, तो के पहलो कंपनी वती ए पत्र व्यवहार करे छे। कंपनी वती बीजा अन्य बाह्य पक्षकारों ने सामान्य सेक्रेटरी पत्र व्यवहार करी अने बधी बाबतो विशेनी जानकारी मेळवे छे। बीजो संचालक मंडल ना आदेश मुजब शेर के डिबेंचर बहार पाड़े छे, एटले के संचालक मंडल ना आदेश मुजब कंपनी नी मूड़ी एटले शेर, कंपनी उछीनी मूड़ी एटले डिबेंचर, शेर के डिबेंचर बहार पाड़े छे। चलो आगळ जोईए। कंपनी मां संचालको सूचन मुजब शेर वहेंचणी करे छे, शेर जप्ती करे छे अने शेरनी फेरबदली करे छे। एटले के कंपनी मां कंपनी सेक्रेटरी छे ए संचालक मंडळना आदेशो मुजब शेर वहेंचणी, शेर जप्ती अने शेर फेरबदली करे छे। तो जो शेर छे ने शेर ए तमारे एसपी मां 7मो चेप्टर 11મા ધોરણનો 7મો ચેપ્ટર એ શેર છે, પછી ડિબેન્ચર છે ને 12મા ધોરણનો 3જો ચેપ્ટર ડિબેન્ચર, પછી શેર વહેંચણી છે ને એ 12મા ધોરણનો બીજો ચેપ્ટર છે, શેર જપ્તી છે ને પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, અને શેર ફેરબદલી એ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે। એટલે આપણે બધું વિગતવાર 12મા ધોરણની અંદર ભણવાનું છે, રાઈટ। તો પછી આગળના શું કાર્ય કરે છે, તો કે કંપનીમાં કોઈ પણ જાતના નિર્ણયો લેવા માટે સભા બોલાવવામાં આવે છે, तो सभा अंगे शू कर तो के नोटिस मोकलशे, एजेंडा तैयार करशे। एजेंडा एटले कार्य सूची, आपणे रूपरेखा तैयार करीए के नहीं, आपणे आ काम करवाना छे, आ काम करशुं, हे आपणे अगाउ रूपरेखा तैयार करी अने एजेंडा तरीके ओळखवामां आवे छे। तो एजेंडा तैयार करवा, सभा नोंध तैयार करवी अने राखवी, सभा नोंध, सभामां कया कार्यो कोणे कर्या, सभामां कई बाबतो विशेनी चर्चा विचारणा करवामां आवी वगैरे बाबतोनी सभा नोंध राखवामां आवे छे। चल आ हता 4 कार्यो। 5મો कार्य शुं छे, तो के कंपनी धारा मुजब कंपनीना जे दस्तावेजो छे आ दस्तावेजो अने पत्रको तैयार करवा, तेने साचववा अने कंपनी रजिस्ट्रार ऑफिस समक्ष तमाम दस्तावेजोनी नोंधणी करावी। तो अहींया एम बोलाशे के कंपनी धारा मुजब कंपनीना तमाम दस्तावेजो અને પત્રકો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવી। 6ઠું કાર્ય શું છે, ડિવિડન્ડની વહેંચણી કરવી। જેવે જે વ્યક્તિ એ શેરનું રોકાણ કરે છે, તે એ રોકાણના બદલામાં એને ડિવિડન્ડ આપવામાં આવશે, એનું વ્યાજ આપવામાં આવશે, તો એને શેર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો શેર ડિવિડન્ડની શું કરવી, તો કે વહેંચણી કરાવવી। 12મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં આ છે ને 3 માર્કની ટૂંકનો અંત છે, શેર ડિવિડન્ડ, રાઈટ। તો આ હતા સામાન્ય સેક્રેટરીના સહકાર્યો, કયા, તો કે પત્ર વ્યવહાર કરવો, સંચાલક મંડળના આદેશો મુજબ શેર કે ડિબેન્ચર બહાર પાડવા, શેર વહેંચણી, શેર જપ્તી, શેર ફેરબદલી કરવી, સભા નોંધ અંગે નોટિસ અને એજન્ડા તૈયાર કરવા, સભા નોંધ તૈયાર કરવી અને રાખવી, કંપની ધારા મુજબ દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા, કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવી અને ડિવિડન્ડની વહેંચણી કરવી। આ હતા સામાન્ય સેક્રેટરીના કાર્યો। વહીવટી સેક્રેટરી કયા કયા પ્રકારના કાર્યો કરે છે, તો કે નીચે મુજબ છે, કર્મચારીની પસંદગી કરે છે અને કર્મચારીની નિમણૂક કરે છે, એટલે કે કંપનીમાં કોઈ પણ જગ્યાએ કર્મચારીની જગ્યા ખાલી હોય તો તે જગ્યાની પૂર્તિ કરવા માટે
કંપનીના વહીવટી સેક્રેટરી દરેક કર્મચારીની પસંદગી કરશે અને તે જગ્યા માટે તેમની નિમણૂક પણ કરે છે. બીજું, વાટાઘાટો અને કરારો કરે. કંપની વતી વાટાઘાટો અને કરારો, વાટાઘાટો એટલે કોઈ મહત્વના નિર્ણયો લેવા માટે એકબીજા વચ્ચે ચર્ચા કરવામાં આવે, કરાર કરવામાં આવે. આમ વાટાઘાટો અને કરારો, લેખિતમાં લખાણ કરો એને કરાર કહેવાય. સામસામ બેસીને વાતો કરો તેને વાટાઘાટો કહેવામાં આવે. તો વાટાઘાટો અને કરાર કરવા, વહીવટી સેક્રેટરી દરરોજના હિસાબો પર પણ શું રાખે છે, તો કે દેખરેખ રાખે છે. કંપનીના રોજ બરોજના હિસાબો કેવા ચાલે છે, કઈ રીતે થાય છે, તો આ હિસાબો પર કઈ ભૂલ નથી વગેરે બાબતોની દેખરેખ રાખે છે. ચોથા નંબરનો મુદ્દો શું છે, નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન. કંપનીના સંચાલકો એ કંપનીનું સમગ્રપણે સંચાલન કરતા હોય છે, પરંતુ એ બધા એટલા બધા ભણેલા કાયદાકીય બાબતોનું એ કાયદાકીય બાબતોના નોલેજેબલ નથી હોતા. એટલા માટે કંપનીના સેક્રેટરી એ શું કરે છે, તો કે સંચાલકો જે નીતિ ઘડે છે, સંચાલકો જે કંપની માટેના નવા કાર્યક્રમો એટલે કે એ પદ્ધતિ ઘડે છે, તો આ નીતિ અને પદ્ધતિ ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન પણ કંપનીના સંચાલકોને આપવાનું હોય છે. એટલે કે વહીવટી સેક્રેટરી કંપનીના સંચાલકોને સલાહ સૂચન પણ આપે છે. અને ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે, વિવિધ ખાતાઓ પર દેખરેખ. કયા કયા, તો કે ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, પેકિંગ વિભાગ છે, હિસાબ વિભાગ છે, નાણાં વિભાગ છે, આમ દરેક ખાતાઓ પર શું રાખે છે, દેખરેખ રાખે છે. તો વહીવટી સેક્રેટરીના કાર્યો કર્મચારીની પસંદગી અને નિમણૂક કરે છે, વાટાઘાટો અને કરાર કરે છે, હિસાબો પર દેખરેખ રાખે છે, નીતિ અને કાર્યક્રમો ઘડે છે, નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે સંચાલકોને ઉપયોગી સલાહ સૂચન માર્ગદર્શન આપે છે, અને વિવિધ ખાતાઓ પર પણ દેખરેખ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રકાર કંપની સેક્રેટરી અહીંયા પૂર્ણ. આમ એક છેલ્લે વિધાન છે જોઈએ. આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલક અને કંપની વચ્ચે કડી સમાન છે. આમ આવે ને, આને કડી કહેવાય કે એકબીજા સાથે જોડાઈને રહેવું. અહીંયા સેક્રેટરી છે એ વહીવટી અધિકારી છે, તો આ વહીવટી અધિકારી તરીકે સંચાલકો જે બાબતો આપશે એ બાબતો સેક્રેટરી ગ્રહણ કરશે અને એ કંપનીમાં એપ્લાય કરશે. તો બંને વચ્ચે શું થશે, કડી સમાન, બંનેને જોડતા રાખશે કે કંપનીના કાંઈ પણ બાબતો કે વહીવટી બાબતોની કાંઈ પણ વાતચીત હશે, એ કંપનીનો સેક્રેટરી કંપની વતી સંચાલકોને કહેશે. સંચાલકો એ કંપનીને કાંઈ પણ બાબતો વિશેની જાણકારી આપવી છે, કાંઈ પણ બાબતોનો ફેરફાર કરવો છે, તો એ સેક્રેટરીને જણાવશે, એ કંપનીમાં ફેરફાર કરશે. આ બંને વચ્ચે કંપનીનો સેક્રેટરી એક કડી સમાન જોવા મળે છે. તો અહીંયા આપણે કેટલા, તો કે ત્રણ પ્રકારો સંપૂર્ણ પૂર્ણ. ચોથો પ્રકાર છે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, એને બીજા ભાષામાં એલચી પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે, એલચી, ખાવાની નહીં પરંતુ એલચી એને કહેવામાં આવે છે. જોજો, દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો એટલે કે એલચીની નિમણૂક કરે છે. માનો કે આપણે આપણા દેશમાં છે, તો આપણા દેશમાં અમેરિકાના એલચી હશે, આપણા દેશમાં જાપાનના એલચી હશે, આપણા અમેરિકામાં આપણા એલચી હશે આપણા દેશના, એટલે કે વહીવટી અધિકાર. ભારતમાં અમેરિકાનું સંચાલન કરવા માટે એટલે કે એ દેશનું સંચાલન કરવા માટે આવા એલચીની નિમણૂક કરવામાં આવે છે. બીજું કાર્ય, આવા એલચીનું કાર્ય શું હોય, તો કે પોતાના દેશોના હિતોનું રક્ષણ કરવું. એટલે કે બીજા દેશમાં રહે અને આપણો ભારતના એલચી છે એ ક્યાં છે, તો કે ભાઈ એ અમેરિકામાં છે, તો શું કરશે, આપણા દેશના હિતોનું રક્ષણ કરશે. અને બીજું કે પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ એટલે કે પોતાના દેશનું મહત્વ એ બીજાના દેશને સમજાવે છે. પોતાના દેશ વતી તમામ પ્રકારના કાર્ય બીજા દેશમાં રહી અને જે વ્યક્તિ કરે એને આપણે સામાન્ય ભાષામાં રાજદૂત કાર્યાલયના અથવા તો ખાલી એલસી કહેવામાં આવે છે. શું, તો કે પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ અન્ય વ્યક્તિઓને અન્ય દેશની અંદર સમજાવવું, એ કાર્ય કોનું છે, એ રાજદૂત કાર્યાલયના સેક્રેટરીનું છે. તો ચાલો ત્યાર પછીનો વિભાગીય સેક્રેટરી વિશેની માહિતી મેળવીએ. તો પ્રધાનમંત્રી છે, આ પ્રધાનમંત્રી એની નીચે અલગ અલગ ખાતાવાર વિભાગીય અધિકારીની નિમણૂક કરે છે. આ અધિકારીઓ પોતાનું રોજબરોજનું સંચાલન કરવા માટે પોતાની નીચે જે અધિકારીની નિમણૂક કરે છે એને શું કહેવાય, તો કે એને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં કહો
तो प्रधानमंत्री नीचे विभागीय मंत्री ની નિમણૂક કરે, આ મંત્રી એનો વહીવટ ચલાવવા માટે સેક્રેટરી ની નિમણૂક કરતા હોય છે. તો જોઈએ પ્રધાન વિધાન સભ્યો કે સાંસદ સભ્યોને જૂટે છે, એટલે કે જે પ્રધાન છે, પ્રધાનમંત્રી છે, એ વિધાનસભા અને સાંસદ સભાના જે કઈ સભ્યો છે આ સભ્યોની ચૂંટણી કરી અને ચૂંટી કાઢે, એટલે કે એની પસંદગી કરે છે. બીજું, જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. એટલે કે બે પક્ષ હોય, માનો કે બીજેપી છે અને કોંગ્રેસ છે, તો કે આ બે પક્ષ ની અંદર માનો કે આની પાસે 50 મત છે, આની પાસે 40, તો જેની બહુમતી હશે એ શું બનાવશે? પોતાની સરકાર બનાવે છે. એટલે કે પ્રધાન મંડળ ની રચના કરે છે, સરકાર બનાવી અને દેશનો વૈવિધ્યપૂર્વક અથવા તો દેશનો વિવિધતા રીતે વહીવટ સંભાળવા માટે પ્રધાન મંડળની રચના કરવામાં આવે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે, એટલે કે જે તે વિભાગને કોણ સંભાળે છે? પ્રધાન, એટલે કે મુખ્ય વ્યક્તિ જે છે એ સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વિભાગને અલગ અલગ પ્રધાન એટલે કે મંત્રી આપવામાં આવે છે. આ મંત્રી પોતાનો વહીવટ ચલાવવા માટે જે વ્યક્તિની નિમણૂક કરે છે એને આપણે વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખી શકીએ છીએ. આગળ, વિભાગીય સેક્રેટરી તરીકે સનદી આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. વિભાગીય અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો કે સનદી આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ એક ગુણમાં એમસીક્યુ તરીકે તમને પૂછાય શકે. આમ વિભાગીય અધિકારી તરીકે સનદી આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય, આ અધિકારીનું મુખ્ય કાર્ય શું છે? કે ભાઈ જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે, એટલે કે નીતિ નિયમો મુજબ ચાલે કે નહીં તે જોવાનું છે. એટલે કે સનદી આઈએએસ અધિકારીનું મુખ્ય કાર્ય શું? વિભાગીય અધિકારીનું, વિભાગીય સેક્રેટરીનું મુખ્ય કાર્ય શું? તો કે જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું કાર્ય છે. બીજું, તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. એકદમ નિષ્ઠાપૂર્વક એ પ્રામાણિક હોય અને કાયદાકીય રીતે દરેક વિભાગનું એ સંચાલન કરતા હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના અધિકારી, ગૃહ વિભાગના અધિકારી વગેરે અધિકારી અને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખી શકીએ છીએ. તો પ્રધાન વિધાનસભ્યો કે સંસદ સભ્યોને ચૂંટે છે. જે પક્ષની બહુમતી ધરાવતો હોય તે પક્ષ શું કરે છે? સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય અધિકારી તરીકે ઓળખવામાં આવે. વિભાગીય સેક્રેટરી તરીકે સનદી આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના અધિકારી. તો આ હતો આપણો પાંચમો પ્રકાર, વિભાગીય સેક્રેટરી, અને છઠ્ઠો પ્રકાર છે મંડળના સેક્રેટરી. જોઈએ, માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધતી ગઈ તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ અને વિસ્તાર અને તેના સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. શું થયું કે ભાઈ માનવ સંસ્કૃતિના વિકાસ ગાથા આગેકૂચ ચાલે, એટલે કે માનવ આદિ માનવ થી લઈ અને આજે આધુનિક ટેકનોલોજીમાં જીવતો માણસ એ આગળ આવી ગયો. તો વિકાસની આગેકૂચ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ સામાજિકતા, સામાજિક બદલાણ, તેમ તેમ આર્થિક, લોકો સગવડવાળા થતા ગયા, તેમ તેમ સાંસ્કૃતિક એટલે કે સંસ્કૃતિનું, સંસ્કૃતિ વધતી ગઈ. સંસ્કૃતિની બાબતોમાં વ્યાપ એટલે કે તે વધુ વિસ્તાર, તે ફેલાણું અને તેના સ્વરૂપમાં શું થતો ગયો? તો કે ફેરફારો થતા ગયા. પરિણામે આવા મંડળના સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે નીચે મુજબના મંડળના સેક્રેટરીની એ શું થતી ગઈ? તો કે જરૂરિયાત ઊભી થઈ છે. તો અહીંયા આપણા પાંચ પ્રકારો પૂર્ણ. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે મંડળના 6 સેક્રેટરી વિશે માહિતી મેળવવાના છીએ. આભાર, ધન્યવાદ.